નવાર ખાતે આવેલ નાગરિક પુરવઠા વિભાગની કચેરી પર સસ્તા અનાજના દુકાનદારે કર્યો હુમલો. અધિકારીને માર્યા લાફા. પીઆઈ અને પોલીસને પોલીસ સ્ટેશનમાં આપી ખુલ્લેઆમ ગાળો. તારીખ 25 ના રોજ અમદાવાદના અસારવા ખાતે આવેલ સસ્તા અનાજની દુકાન ચલાવતા દુકાનધારક દ્વારા પુરવઠા ખાતાના મહિલા અધિકારીને શાહીબાગ ખાતે આવેલ પુરવઠા ઓફિસ ઉપર આવી અધિકારી સાથે બીભત્સ વર્તન કરી લાફા ઝીકી દેતા અને મોબાઈલ પણ છીનવી લેતા સમગ્ર વિભાગમાં સનસનાટી મચી ગઈ હતી. જે સંદર્ભે અધિકારી રૂચિ પટેલ દ્વારા અમદાવાદના શાહીબાગ ખાતે ફરિયાદ નોંધવામાં આવી, જેને લઈને શાહીબાગ પોલીસ દ્વારા પંકજ રોહિત, જિજ્ઞેશ અને તેમની માતા ચંપાબેન પટણી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી અને ધરપકડ પણ કરવામાં આવી. બનાવની વિગતને જોતા અસારવા ખાતે ગરીબો માટેના સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદારો દ્વારા ગરીબો માટેનું અનાજ બારોબાર બજારમાં વેચી દેવાની ફરિયાદો ઉઠવા પામી, જેને અનુસંધાને પુરવઠા અધિકારી રૂચિ પટેલ દ્વારા તપાસ કરવામાં આવી. તપાસમાં દુકાનદારોની ગેરરીતિ બહાર આવી હતી અને દુકાનોને સીલ મારવામાં આવેલ, જેને અનુસંધાને પુરવઠા વિભાગની આ ઓફિસ પર આ ત્રણેય લોકો દ્વારા મહિલા અધિકારીને અપશબ્દ બોલી હુમલો કરવામાં આવ્યો અને તેમને લાફા પણ મારવામાં આવ્યા. અધિકારી રૂચિ પટેલ તાત્કાલિક શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા અને તેમના દ્વારા એક અધિકારી પર હુમલો તેમજ લૂંટની ફરિયાદ નોંધાવી તો શાહીબાગ પોલીસ દ્વારા પણ તાત્કાલિક એક્શનમાં આવી જતાં આ ત્રણેય આરોપીઓને ધરપકડ કરવામાં આવી અને લોકઅપને હવાલે કર્યા હતા અને આગળની તપાસ ચાલુ કરવામાં આવી. પકડાયેલા ત્રણેય આરોપીઓમાંથી હજી એક આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું હતું. તારીખ 25ના રોજ પુરવઠા અધિકારી પર થયેલા હુમલાના સંદર્ભે શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે DCP AK ઝાલાની ઉપસ્થિતિમાં પત્રકારોને માહિતી આપતા સમય આ તમામ આરોપીને રજૂ કરતા પોલીસ સ્ટેશનમાં જ PI સાથે ઉપસ્થિત સ્ટાફ સામે બેફામ ગાળો બોલવામાં આવી અને પોલીસ સાથે યુદ્ધતાભર્યું વર્તન કરવામાં આવતા સમગ્ર પોલીસકર્મી હચમચી ગયા હતા. લોકચર્ચા મુજબ અસારવામાં એ સમૂહ પહેલાથી માથા ભારે હોવાથી સ્થાનિક પોલીસ પણ તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતા અચકાય છે. અગાઉ પણ આ દુકાનદારો દ્વારા કેટલાય સસ્તા અનાજમાં કેટલાય ગોટાળા કરવામાં આવ્યા છે. ગરીબો માટેનું અનાજ બારોબાર સગે વગે કરવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઘરની મહિલાઓને હાથો બનાવીને આગળ ધરી ખોટા આરોપમાં ફસાવી દેવાની અને પોલીસ કોઈ કાર્યવાહી ન કરે તે માટે પોલીસ પર ખોટા આરોપો લગાવી નિર્દોષ છૂટી જવાના અને ફરીથી પોતાના આ ગેરકાયદેસર કાર્યને અંજામ આપવામાં માહિર હોવાનું જાણવા મળ્યું છે. પુરવઠા ખાતાના અધિકારી દ્વારા આ બાબતે મૌન કેમ સેવે છે તે પણ એક સવાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. શાહીબાગ પોલીસ દ્વારા ધરપકડ કરતા પોલીસ સ્ટેશનમાં જ PI અને પોલીસને બોલાવી બીભત્સ ગાળો આપી પોલીસ સાથે જ આવું વર્તન કરવામાં આવે તો અન્ય લોકો કે અધિકારીઓની શું હાલત થાય તે આ બાબત પરથી જ સમજી શકાય છે. આ બાબતે પોલીસ દ્વારા લૂંટ, મારામારી અને પોલીસ સાથે ગેરવર્તણૂકની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી. હવે જોવું એ રહ્યું કે પુરવઠા ખાતા દ્વારા કેટલા એક્શન લેવામાં આવે છે. પછી જેસે થે વેસે કે નીતિ ચાલે છે તે ચાલતું રહેશે. આ બાબતે પુરવઠા અધિકારીઓ અને પોલીસ દ્વારા કડકમાં કડક પગલાં લઈ આ દુકાનદારોના લાયસન્સ રદ કરવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી લોકોની માંગ છે. ગઈકાલે નાગરિક પુરવઠા કચેરીના જે ઝોન 2ના અધિકારી છે રૂચિબેન, એમની સાથે જે સસ્તા અનાજની દુકાનવાળા જે છે એ લોકોએ માથાકૂટ કરેલી અરજી હતી એની વિરુદ્ધમાં. એટલે બેન છે તપાસમાં ગયેલા અધિકારી અને તપાસ દરમિયાન આ લોકોએ એની સાથે ઝઘડો તકરાર કરેલી ઓફિસે આવી અને એમાં એમનો એક મોબાઈલ જે છે એનું રેકોર્ડિંગ કરતા હતા એ લઈ અને જતા રહેલા છે અને એ બાબતની અહીંયા ફરિયાદ દાખલ થઈ છે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં, જેના અનુસંધાને શાહીબાગ પોલીસ સ્ટેશને તાત્કાલિક કાર્યવાહી કરી અને ત્રણ આરોપીને પકડી પાડેલા છે અને એક હજી પંકજભાઈ કરીને જે છે એ બાકી છે. હજી સુધી મોબાઈલ મળી આવેલો નથી કારણ કે એક આરોપી પકડવાનો બાકી છે અને ત્રણ આરોપી જે એરેસ્ટ થયા છે એ લોકોને નામદાર કોર્ટમાં રજૂ કરી અને મોબાઈલ રિકવર કરવા માટે કાયદેસરની રિમાન્ડ માગણી કરી અને એ મોબાઈલ રિકવર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જે આપે નામ જણાવ્યું એના વિરુદ્ધ રેકોર્ડ ઉપર કંઈ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અગાઉ એક 135નો અને એક કંઈક બીજો બે પ્રોહિબિશનનો બે ગુના દાખલ થયેલા છે અને પોલીસ ઉપર ખોટા આક્ષેપો કરવાની ટેવવાળો માણસ છે એટલે એના વિરુદ્ધ જે કાંઈ પણ કાયદેસરની કાર્યવાહી કરવાની થતી હશે લીગલ અને સ્ટ્રોંગ ફર્મ એક્શન લેવામાં આવશે એના વિરુદ્ધ. આશરે 2:15 વાગ્યાના સમયે ગોડા કેમ્પ ખાતે આવેલ નાગરિક પુરવઠા
અધિકારીની કચેરી ખાતે નાગરિક પુરવઠા નિગમના અધિકારી રૂકીબેન પટેલ નાઓ ઓફિસે હાજર હતા અને જે સસ્તા અનાજની દુકાન ધરાવતા ઈસમો પંકજ અને રોહિત તથા જિજ્ઞેશ અને એમની મધર ચંપાબેન નાઓ ઓફિસે આવેલા અને એમની સાથે ઝઘડો તકરાર કરી વિભત્સ વર્તન કરી એમના મોબાઈલ પણ લૂંટી ગયેલા છે, જે અંગે અત્રે પોલીસ સ્ટેશન આવી ફરિયાદ આપતા તેમની ફરિયાદ લેવામાં આવેલ છે. ફરિયાદીના જણાવ્યા મુજબ એમની સસ્તા અનાજની દુકાનો આવેલી છે બંને ભાઈઓની, અને એ સસ્તા અનાજની દુકાન ઉપર સીલ મારેલું છે અને એ બાબતે અત્રે ઝઘડો કરેલો છે જે એમની ઓફિસે આવીને. આરોપીઓ બાબતે તપાસ ચાલુ છે, ગુનાહિત હાલ કંઈ જાણવા મળેલ નથી, તપાસ ચાલુ છે. અને હું વર્ગ 2 અધિકારી તરીકે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં કામ કરું છું. અમારા દુકાનદારોમાંથી અમારા વિભાગની અંડરમાં આવેલી જે દુકાનો છે સસ્તા ભાવની અનાજની દુકાનો, એમાંથી દુકાનદાર હતા, 3 દુકાનદારો હતા જે ભાઈઓ છે અને એમની મધર સાથે આજે આવેલા ઓફિસમાં ધાકધમકી કરેલી સ્ટાફ અને મારી સાથે, અને પહેલાં પણ આવેલા છે, પહેલાં પણ અવારનવાર આવી રીતે આવેલા છે અને સ્ટાફને ગમે તે રીતે વર્તન કરી ગયેલ છે. રોહિત પટણી, પંકજ પટણી અને જિજ્ઞેશ પટણી કરીને 3 ભાઈઓ છે અને એમની મધર સાથે ચંપાબેન સાથે આવેલ હતા આજે, અને મારી સામેની ખુરશીમાં મારી પરવાનગી વગર બેસી ગયેલ અને એ પછી ગાળાગાળી પણ કરેલ, અને ઓફિસમાં બધા સ્ટાફ સાથે પણ ગેરવર્તન કરેલ, મને જમણા ગાલ પર થપ્પડ પણ મારેલ છે અને મારો મેં મોબાઈલ રેકોર્ડિંગ કરતાં મારો ફોન પણ ઝૂંટવીને લઈ ગયેલ છે. મેં પ્રતિકાર કરતા મને ફૂટપાથ પર ધક્કો મારીને ફેંકી દીધેલો. હા, મેં ગ્રાહકોની ફરિયાદોના આધારે એની નિષ્પક્ષ તપાસ કરેલી એમની દુકાનોની. એના માટે શું ફરિયાદ હતી? એ ગ્રાહકોને ઓછો અનાજનો જથ્થો આપે છે એ ફરિયાદ હતી, એ પ્લસ અમારે ઈ ટ્રાન્ઝેક્શન રિપોર્ટ હોય છે એના આધારે પણ દેખાઈ જાય છે કે એ ખોટી કૂપનો ખૂબ કાઢે છે. કેમેરામેન દર્શન સાથે સંજીવ કુમાર રાજપૂત, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.